વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સરસિયા તળાવ નજીક આવેલા 400 વર્ષ પૌરાણિક કાળભૈરવ મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આજે મંદિર પરિસરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોવાથી કાળભૈરવ મંદિરના મહંત અને અગ્રણીઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપી સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી. જીર્ણોદ્ધાર અર્થે સિમેન્ટ, સળિયા, રેતી કપચી કે અન્ય એવી બાંધકામ સામાનનો ખર્ચ આપના તરફથી આપવા માંગતા હોય તો મંદિરના વહીવટદારનો સંપર્ક કરવા વિનંતી કરી હતી. અહીં કાલ ભૈરવ દાદાનું આ 400 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં ઘણા બધા ભક્તો આવે છે, એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. રવિવારે, મંગળવારે, ગુરુવારે ઘણા બધા ભક્તોનો ઘસારો અહીં રહે છે. આ જૂનું જે મંદિર છે એમાં અમે થોડો જીર્ણોદ્ધાર પણ કરી રહ્યા છે. તો મારા આપ સર્વેને એક જ વિનંતી છે કે તન મન ધનથી આપ લોકોનો સાથ સહકાર મળે. અમે એવું નથી કે ધનથી જ આપો, પણ ખાલી માત્ર તમે ભગવાનને એટલું પ્રાર્થના કરો કે આ જે ભૈરવ દાદાનું મંદિર છે, જે આલિશાન રીતે બને અને એનો જીર્ણોદ્ધારમાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એ રીતની પ્રાર્થના તમે ભગવાન ન કરો. એ જ અમારા માટે તમારું ધન મન ધન અને એ દાન છે અમારા માટે. બસ અમારી અમે બધા એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે અહીં આવનાર તમામ ભક્તોના દુઃખ દૂર થાય, અને અહીં આવનારા તમામ ભક્તોના દુઃખ તો દૂર થાય જ છે. અને ઘણા લોકો એવી પણ માનતા માને છે કે પૂનમે અમાસે અહીં દર્શન કરવા પણ આવે છે, અને આજે એ લોકો પણ અહીં આવી પોતાની ધન્યતા અનુભવે છે. આ 400 વર્ષ જૂનું મંદિર સરસિયા તળાવની આગળ કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. અહીં કાલાષ્ટમીના દિવસ દર મહિને એક બે વાર હવન પણ કરવામાં આવે છે, ને અહીં ઘણા લોકો પોતાના મન તન મન ધનથી અહીં સેવા પણ આપે છે.